હેલો ફ્રેન્ડ્સ હું છું દર્શના દર્શના ફૂડ કિચન હબમાં તમારું સ્વાગત છે આજે આપણે શ્રાદ્ધ નિમિત્તે બનાવીશું પિતૃ પક્ષનું નૈવેદ્ય તેમાં આઠ જાતની વાનગી બનાવીશું તો વિડીયો વચ્ચે સ્કીપ ના કરતા પૂરેપૂરો જોજો અને આ વિડીયો તમને પસંદ આવે તો લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા ચોખાની ખીર રબડી તાર એકદમ સરળ રીતે બનાવીશું બધી ટીપ્સ સાથે તેની સાથે પૂરી મેથીના ગોટા ભીલોડા બટાકાનું શાક દાળ ભાત કોબીજનો સંભારો તથા થાળીનો સ્વાદ વધારતું કાઠિયાવાડી સ્ટાઇલમાં મરચાંના સંભારિયા બનાવીશું સૌથી પહેલાં ઝટપટ ઘાટી રબડીદાર ખીર બનાવવા માટે ચાર ચમચી બાસમતી ચોખા એક બાઉલમાં લઈશું તેને બે વાર પાણીથી આપણે ધોઈ દઈશું આ સ્ટેપ ખીર બનાવવાના અડધા કલાક પહેલાં કરવું જેથી ચોખા ફૂલીને મોટા થઈ જાય હવે તેમાં એક કપ જેટલું ગરમ દૂધ એડ કરીશું અને તેને થોડીકવાર માટે રેસ્ટ આપીશું ત્યારબાદ બીજા એક બાઉલમાં અડધો કપ ગરમ દૂધ એડ કરીશું અને તેમાં થોડા કેસરના તાતણા એડ કરીને મિક્સ કરી લઈશું અને તેને પણ રેસ્ટ આપીશું સાથે કાજુ બદામ પિસ્તા અને ચારોળીની કતરણ તૈયાર રાખીશું કોઈ પણ જાડુ વાસણ અથવા તો કૂકરમાં કાજુ બદામ પિસ્તાને ઘીમાં બે મિનિટ માટે સાંતળી લઈશું ગેસની ફ્લેમ ધીમી રાખીને ફટાફટ બે મિનિટમાં સાંતળી લેવા અને ગેસની ફ્લેમ બંધ કરીને તેને એક ડીશમાં કાઢી લઈશું અને આ જ કુકરમાં ઘી ચોપડી દઈશું તેની ચારેય બાજુ ઘી ચોપડી દઈશું જેથી દૂધ ઉપરીને બહાર ન આવે તથા દૂધ નીચે ચોંટે પણ નહીં હવે તેમાં અડધા કપ જેટલું પાણી એડ કરીશું અને એક લીટર દૂધ તેમાં એડ કરી દેવું ખીર બનાવવા માટે કોઈપણ જાડી તપેલી કે મોટું પહોળું વાસણ તમે લઈ શકો છો દૂધનો એક ઉભરો આવે અને ઉકળવા લાગે ત્યારબાદ તેમાં પલાળેલા ચોખા એડ કરી દઈશું તેમાંથી એક ચમચી જેટલા ચોખાને બાજુ પર રાખીશું જે આપણે સિક્રેટ પેસ્ટ બનાવવા માટે તૈયાર કરીશું હવે કૂકરના ઢાંકણ ઉપર આપણે વાલની જગ્યાએ ઘી ચોપડી દઈશું જેથી ઉભરો આવીને કૂકરમાંથી દૂધ બહાર ના આવે અને ગેસની ફ્લેમ મીડિયમ રાખીને અહીંયા એ વાતનું ધ્યાન રાખવું કે આપણે સીટી નથી વગાડવાની સાથે બાકી રહેલા જે ચોખા હતા બે ચમચી તેને આપણે એક મિક્સર જારમાં એડ કરીશું અને સાંતળેલા કાજુ બદામ પિસ્તા અને ચારોડીને એડ કરી દેવા તેમાંથી થોડાક બાકી રાખીશું અને બે ચમચી જેટલું પાણી એડ કરીને મિક્સરમાં ક્રસ કરી લઈશું અને પેસ્ટ તૈયાર કરીશું હવે કૂકર ઠંડુ પડે એટલે તેને ખોલી લઈશું અને ગેસની ફ્લેમ ઓન કરીશું કૂકરમાં સીટી વાગે તે પહેલાં જ આપણે ગેસની ફ્લેમ બંધ કરી દીધી હતી હવે અહીંયા સાતળેલા જે કાચુ બદામ પિસ્તા છે તેને એડ કરી દઈશું અને સાથે જે તૈયાર કરેલી પેસ્ટ છે તેને પણ એડ કરી દઈશું આનાથી ખીર એકદમ ઘાટી બનશે હવે મેથીના ગોટા બનાવવા માટે એક ખલમાં બે ચમચી જેટલા સુકા ધાણાને અતકચરા વાટી લેવા ત્રીસ ગ્રામ જેટલા લીલા ધાણા અને સો ગ્રામ જેટલી મેથીને ધોઈને તેમાંથી બધું જ પાણી નીતરી જાય ત્યારબાદ તેને આ રીતે ઝીણી ઝીણી સમારી લઈશું આ જ પ્રમાણે થોડા લીલા ધાણાને પણ ઝીણા ઝીણા સમારી દઈશું તેનો સ્વાદ મેથીના ગોટામાં ખૂબ સરસ લાગે છે ધાણા અને મેથી સમારીને તૈયાર કરી લીધા છે હવે થોડા લીલા મરચાંને પણ આપણે ધોઈને વચ્ચેથી કટ કરીને તેનો બીજનો ભાગ કાઢી લઈશું જો તમને પસંદ હોય તો આ રીતે મરચાંને આપણે તળવા માટે તૈયાર કરી શકીએ છીએ અને થોડાક લીલા મરચાં બે ત્રણ લીલા મરચાં એકદમ મોરા પણ નહીં અને તીખા પણ નહીં એવા તેને ઝીણા ઝીણા સમારી લઈશું આ સાથે આપણે ખીરને પણ જોતા જઈશું ખીરને ધીમા તાપે આપણે ઉકળવા દઈશું અને વચ્ચે વચ્ચે હલાવતા રહીશું જે મલાઈ બાજે તેને સાઈડ પર કરતા જઈશું તમે જોઈ શકો છો અત્યારે ચમચા ઉપર ખીર કેવી ચોટે છે હવે તમે ચોખાને પણ ચેક કરી શકો છો કે તે ચડી ગયા છે કે નહીં તો હાથમાં આ રીતે લઈને દબાઈને ચેક કરી લેવું અને હજુ આપણે ખીરને ઉકળવા દઈશું હજુ વધારે ઘાટી કરીશું અને મલાઈનો ભાગ સાઈડ પર કરતા જઈશું જેથી મલાઈદાર ખીર તૈયાર થશે હવે પૂરી બનાવવા માટે બસો ગ્રામ જેટલો ઘઉંનો લોટ ચાળી લઈશું પૂરીને ક્રિસ્પી કરવા માટે અહીંયા બે ચમચી જેટલો સોજી એડ કરીશું તેમાં અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું બે ત્રણ ચમચી જેટલું તેલ એડ કરવું મોઢું પ્રમાણ અહીંયા વ્યવસ્થિત રાખવું અને મિક્સ કરી લેવું ત્યારબાદ નોર્મલ એક કપ જેટલું પાણી ધીરે ધીરે મિક્સ કરતા જઈશું લોટ સાથે થોડું થોડું મિક્સ કરતા રહીશું અને કઠણ લોટની કણક બાંધવી લોટ કઠણ બાંધ્યો હશે તો તેમાં બિલકુલ તેલ નહીં ભરાય અને ગાભાપુરી તૈયાર થશે તો આ રીતે આપણે કઠણ લોટ બાંધીને તેને દસ મિનિટ માટે રેસ્ટ આપીશું હવે તમે ખીર જુઓ તો સરસ એકદમ ઘાઢી કરવી હોય તો તેને ગેસ પર જ રવા ધીમી આંચ ઉપર થવા અને તેમાં એક ચમચી ઇલાયચી પાવડર એડ કરીશું સાથે દાળ ભાત બનાવવા માટે એક મોટું પાંચ લીટરનું કુકર લીધું છે હવે એક કુકરમાં દોઢ ગ્લાસ જેટલું પાણી એડ કરીશું ચાર વ્યક્તિને થઈ રહી તેટલી રેસીપી બનાવવા માટે એક કપ તુવેરની દાળને બે વાર પાણીથી આપણે ધોઈ લઈશું હવે કુકરમાં મૂકવાના બે બે ડબ્બા છે તેમાં એક ડબ્બામાં આપણે તુવેરની દાળ એડ કરીશું દાળને સારી રીતે ધોઈ લીધી છે હવે તેમાં એક ગ્લાસ જેટલું પાણી એડ કરવું જેટલી દાળ લીધી હોય તેટલું જ પાણી એડ કરવું અને તેની ઉપર બીજો ડબ્બો મૂકીશું અને તેમાં બે ગ્લાસ જેટલું પાણી એડ કરીશું કોઈપણ એક મોટા વાસણમાં બે વાડકી ચોખા ધોઈ લેવા ચોખાને બે વાર ધોવા જેથી તેમાં રહેલી ગંદકી દૂર થઈ જાય હજુ સુધી તમે દર્શના સ્ ફૂડ એન્ડ કિચન હાપ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો બે લાયકોનને દબાવો જેથી દરેક નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે દર્શના સ્ ફૂડ એન્ડ કિચન હપ ચેનલને તમે ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો જેની લિંક તમને સ્ક્રીન ઉપર દેખાય છે આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને કોમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા હવે તમે જોઈ શકો છો ચોખાને સારી રીતે આપણે ધોઈ લીધા છે હવે તેને બાઉલમાં એડ કરી દઈશું અને તેમાં જરૂર પૂરતું પાણી એડ કરીને સ્વાદ અનુસાર અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું ભાતમાં આ રીતે મીઠું એડ કરવાથી ભાત ખૂબ જ સરસ મીઠો લાગે છે હવે તમે જોઈ શકો છો કુકરમાં પાણી પણ ગરમ થઈ ગયું છે ઉકળવા લાગ્યું છે તેમાં સૌથી પહેલા આપણે દાળનો ડબ્બો નીચે મૂકીશું અને તેની ઉપર આ રીતે ભાતનો ડબ્બો મૂકી દેવો અને તેની ઉપર ચપ્પણ ઢાંકી દેવું ત્યારબાદ કુકર બંધ કરી દેવું અને લગભગ બે થી ત્રણ સીટી વગાડવી હવે તમે ખીરની કન્સિસ્ટન્સી ચેક કરી શકો છો મલાઈને આપણે સાઈડ પર કરતા જઈશું જો તમારે દૂધપાક તમને પસંદ હોય તો આ રીતનો દૂધપાક તૈયાર કરાય હવે આપણે તેમાં કેસરવાળું દૂધ એડ કરી દઈશું અને ફરી બે મિનિટ માટે કૂક કરીશું ત્યાં સુધી આપણે ગોટાનું ખીરું તૈયાર કરીએ તેના માટે બસો ગ્રામ ચાળેલું બેસન લીધું છે તેમાં સૂકા ધાણા એડ કરીશું બે ચમચી સોજી એડ કરવો એક ચમચી સંચર એક ચમચી કાળા મરીનો પાવડર એક ચમચી હિંગ એડ કરવી સ્વાદ અનુસાર એક ચમચી મીઠું ચપટી હળદર એડ કરીશું અડધી ચમચી અજમો અને અડધી ચમચી લાલ મરચું પાવડર અને થોડા લીલા મરચાં મિક્સ કરીને એક કપ જેટલું હુંફાળું પાણી મિક્સ કરતા જઈશું ખીરાને બે મિનિટ માટે ફેટી લઈશું ખીરું બરાબર ફેટેલું હશે તો જારી દાર આવું ભજીયા ઉતરશે હવે દસ મિનિટ માટે તેને રેસ્ટ આપીએ સાથે ખીરમાં એક કપ જેટલી ખાંડ એડ કરી દઈશું એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સી થઈ જાય ત્યારબાદ જ ખાંડ એડ કરવી અને ખાંડનું પણ પાણી છૂટશે અને તમે જોઈ શકો છો ચમચા ઉપર આ રીતનું ગાઢું લેયર તૈયાર થઈ ગયું છે

અઢીસો ગ્રામ જેટલા ઘિલોડાને આપણે આ રીતે ચીરયો કરીને કટ કરી લીધા છે હવે તેમાં બટાકા નાખવા માટે બે બટાકાને આ જ રીતે ચિપ્સ કરીને કટ કરી લઈશું ઘિલોડા અને બટાકાને ધોઈને કાણાવાળા ટોપામાં કાઢી લઈશું હવે એક કઢાઈમાં ત્રણ ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકીશું તેલ ગરમ થાય એટલે તેમાં વઘારમાં એક ચમચી જેટલી રાઈ એડ કરવી રાઈ તતળે એટલે તેમાં જો તમે હિંગ ખાતા હોય તો ચપટી હિંગ એડ કરવી ત્યારબાદ એક લીલું મરચું ઝીણું સમારીને એડ કરીશું ધોઈને રાખેલા ઘિલોડા એડ કરી દેવા મિક્સ કરી લઈશું ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર એક ચમચી મીઠું એડ કરવું અડધી ચમચી હળદર એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈશું બીજા મસાલા શાક અડધું કૂક થઈ જાય ત્યારબાદ આપણે તેમાં કરીશું તેથી આ જ રીતે હવે મિક્સ કરીને તેને બે ત્રણ મિનિટ માટે કૂક થવા દઈએ પૂરીના લોટને દસ મિનિટ રેસ્ટ આપ્યા બાદ તેને તેલથી મસળી લઈશું આ એકદમ કઠણ લોટ છે તેથી બરાબર તેને મસળીને એકદમ સ્મૂથ કરી લેવો લોટ સ્મૂથ થઈ જાય ત્યારબાદ તેના આપણે તેનો થોડોક ભાગ લઈને લુવા તૈયાર કરીશું એકદમ સરખા મીડિયમ સાઇઝના લુવા તૈયાર કરવા પૂરીના લુવા સુકાના થઈ જાય તે માટે ઉપર તેલથી હાથ ફેરવી દેવો અને ઢાંકીને રાખવા તેમાંથી એક લુવો લઈને આપણે પૂરી વણી લઈશું અહીંયા મીડિયમ સાઇઝની બહુ બહુ પતલી નહીં એ રીતની પૂરી તૈયાર કરીશું માત્ર બેથી ત્રણ વીલણમાં જ પૂરી તૈયાર થઈ જાય છે તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ પૂરી તૈયાર થઈ છે આ જ રીતે બધી પૂરી તૈયાર કરી લઈશું સાથે ઘિલોડાનું શાક પણ હલાવતા જઈશું તમે જોઈ શકો છો શાક હવે અતકચરું કૂક થઈ જવા આવ્યું છે તો તેમાં હવે આપણે બીજા મસાલા કરીશું અડધી ચમચી ગરમ મસાલો એક ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી કિચન કિંગ મસાલો એડ કરીને બે ત્રણ મિનિટ માટે કૂક થવા દઈશું ત્યારબાદ તેને મિક્સ કરી લઈશું હવે તમે જોઈ શકો છો કે ઘિલોડાનું શાક તૈયાર થઈ જવા આવ્યું છે તો માત્ર ચાર પાંચ મિનિટમાં જ આ શાક તૈયાર થઈ જાય છે આપણે શાકને ઢાંકીને ધીમી આંચ ઉપર તૈયાર કરવું જેથી ખૂબ જ ટેસ્ટી તેનો સ્વાદ આવશે અને મસાલા બરાબર કૂક થયેલા હશે હવે તમે ઘિલોડા અને બટાકાને ચેક કરી શકો છો આ રીતે ચપ્પાની મદદથી કે તે ચડી ગયા છે કે નહીં જો શાક બરાબર ચડી ગયું હોય તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને નીચે લઈશું કાઠિયાવાડી સંભારિયા મરચા બનાવવા માટે મરચાં ભોળિયા જેવા આવે છે મોટા જે તીખા નથી હોતા તે લીધા છે અને તેને ધોઈને જીણા સમાર દીધા છે મીડિયમ સાઇઝ ના એક સેન્ટીમીટર જેટલા સમાર દેવા મસાલામાં વન ફોર્થ ટેબલ સ્પૂન હળદર અડધી ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી લાલ કાશ્મીરી મરચું અને અડધી ચમચી આમચૂર પાવડર મિક્સ કરી લેવો હવે એક કઢાઈમાં થોડું તેલ ગરમ કરવા મૂકીશું તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી જીરું વન ફોર્થ ટેબલ સ્પૂન ડ્રાય વન ફોર્થ ટેબલ સ્પૂન મેથી અધકચરી વાટેલી ચપટી હિંગ એડ કરીશું અને સમારેલા મરચાં મિક્સ કરી દઈશું મીડિયમ ટુ લો ફ્લેમ પર મરચાંને સાંતળી લેવા મરચાંને સતત હલાવતા રહીશું અને ગેસની ફ્લેમ એકદમ લો કરી દઈશું અને તેને ઢાંકીને એક મિનિટ માટે કૂક થવા દઈશું થોડા કૂક થઈ જાય અને સાધારણ કલર બદલાય એટલે તેમાં સ્વાદ અનુસાર ચપટી મીઠું એડ કરીશું અને અડધી મિનિટ જેટલું સાંતળ્યા બાદ તેમાં તૈયાર કરેલો મસાલો મિક્સ કરી લેવો હવે મસાલા સાથે બરાબર મિક્સ કરીને સાંતળ્યા બાદ અડધી મિનિટ સુધી તેને સાંતળીને બહાર કાઢી લઈશું આ રીતે એક બાઉલમાં કાઢી લેવા હવે તેલ ગરમ કરવા મૂક્યું છે તેલ બરાબર ગરમ થાય એટલે ગરમ ગરમ તેલમાં પૂરી તળી લઈશું એક બાજુ પૂરી ફૂલીને ઉપર આવે ત્યારબાદ જ તેને બીજી બાજુ પલટાવી આમ કરીને આપણે બધી જ પૂરીને તળી લઈશું આ પૂરી તૈયાર કરી છે તેમાં બિલકુલ તેલ ભરાતું નથી એકદમ ગાભા પૂરી તૈયાર થઈ છે હવે આપણે તેની સાથે જ તેલ ગરમ છે તો ભજીયા પણ તળી લઈશું ખીરું તૈયાર જ કરેલું છે તેમાં મેથી અને લીલા ધાણાને એડ કરી દઈશું થોડા ખાસ પ્રમાણે લીલા મરચાં પણ ઝીણા સમારીને મિક્સ કરી શકો છો હવે સારી રીતે બરાબર મિક્સ કરી લઈશું અને જો તમને ખીરું વધારે જાડું લાગે તો બે ત્રણ ચમચી જેટલું પાણી એડ કરી શકો છો જો ધાણા અને મેથીમાં પાણીનો ભાગ હશે તો ખીરું પતલું થઈ જશે આ વાતનું ધ્યાન રાખવું હવે બરાબર ફેટી લીધા બાદ તમે જોઈ શકો છો કે ખીરાને ઉપરથી આ રીતે નીચે પડતા આ રીતની કન્સિસ્ટન્સી હોવી જોઈએ હવે ચપટી સોડા એડ કરીશું અને તેને એક્ટિવેટ કરવા માટે બે ત્રણ ટીપા લીંબુના એડ કરવા લીંબુનો રસ આટલો જ નીચેવો અને જો વધારે લીંબુનો રસ એડ કરવો હોય તો બે ચમચી ખાંડ એડ કરીને મિક્સ કરી લેવું એક ચમચી ગરમ તેલ તેમાં એડ કરીને મિક્સ કરી લેવું અને એક જ તરફ ફેરતા રહેવું આમ કરવાથી તેમાં હવા ભરાશે અને ચારેદાર ભજીયા તૈયાર થશે હવે ગરમ તેલમાં લીલા મરચાં જે આપણે કટ કરીને રાખીએ છીએ તેને તળી લઈશું તેલ બહુ ગરમ ના હોય એ વાતનું ધ્યાન રાખવું જો વધારે તેલ ગરમ હશે તો જલ્દી ગોટા તૈયાર થઈ જશે અને તેનો કલર બદલાઈ જશે અને અંદરથી કાચા રહેશે હવે હાથનો કોરિયા જેવો આકાર રાખીને મેથીના ગોટા મૂકતા જઈશું અથવા તો એક ચમચી વડે પણ તમે ગોટા ઉતારી શકો છો તો આ રીતે આપણે ગોટા મૂકતા જઈશું તેલ જો ઠંડુ હશે ને બરાબર ગરમ નહીં હોય તો પણ ગોટામાં તેલ ભરાઈ જશે આ વાતનું ધ્યાન રાખવું હવે એક બાજુ કલર બદલાઈ જાય ત્યારબાદ તેને બીજી બાજુ પલટાવી લઈશું મેથીના ગોટા લાલ અને ક્રિસ્પી તૈયાર કરવા માટે આપણે ઉપરનું લેયર કડક થાય એ માટે થોડો સોજી એડ કર્યો છે આ વાતનું ધ્યાન રાખવું અને આ રીતના લાલ થોડા થાય ત્યારબાદ આપણે તેને કાઢી લઈશું તો બે મિનિટ લાગે છે મેથીના ગોટાને કૂક થતાં તો બસ આટલી જ મિનિટમાં આપણે મેથીના ગોટા તૈયાર થઈ જાય છે જો તમારે ગોટાને લાલ ન કરવા હોય તો પણ તેને એ રીતના તળી લેવા હા તમને બીજી રીત પણ બતાવું કે આ રીતે આપણે થોડો કલર બદલાય ત્યારબાદ આપણે ગોટાને કાઢી લઈશું પણ અહીંયા વાતનું ધ્યાન રાખવું કે તેલ મીડિયમ ગરમ થયેલું હોવું જોઈએ બહુ વધારે પણ નહીં કે બહુ ઓછું પણ નહીં બધા જ ગોટાને આ રીતે તૈયાર કરી લીધા છે તેનો અવાજ સંભળાવો કેટલા ક્રિસ્પી તૈયાર થયા છે એકદમ સરસ ફૂલેલા અને ચારી તાર મેથીના ગોટા તૈયાર થયા છે આ રીતે તોડીને પણ ચેક કરી શકો છો તમે જોઈ શકો છો આપણે બધી જ પૂરીને તળીને તૈયાર કરી લીધી છે અને બિલકુલ તેમાં તેલ નહીં ભરાયું અને એકદમ ફૂલેલી રહે છે તે પોચી પણ નહીં પડી ગઈ તો અહીં જણાવેલી બધી ટીપ્સ અને સજેશન તમને પસંદ આવ્યા હોય તો આ વિડીયોને શેર કરજો અને ખૂબ લાઇક કરજો સાથે તમે જોઈ શકો છો કુકર પણ ઠંડુ પડી ગયું છે આપણે ખોલીને જોઈએ તો ભાત પણ બનીને તૈયાર થઈ ગયો છે આ રીતે એક સાથે દાળ ભાત બનાવીએ તો ખૂબ જ ઝડપથી બની જાય છે ભાત બરાબર સીજાઈ ગયો છે હવે તેને ઠંડો પડવા દઈશું અને દાળ પણ તમે જોઈ શકો છો કે સારી રીતે ચડીને તૈયાર થઈ ગઈ છે અહીંયા આપણે દાળ ભાતને સાદા નહીં રાખીએ તો તેમાં પણ એક અલગ ટેસ્ટ લાવવા માટે દાળમાં એક ટામેટું ઝીણું સમારીને એડ કરવું અને બ્લેન્ડર ફેરવીને તેને ક્રશ કરી લઈશું તેમાં એક બે ગ્લાસ જેટલું પાણી એડ કરીશું તો દાળની કન્સિસ્ટન્સી જેટલી રાખવી હોય એ પ્રમાણે પાણી એડ કરવું હવે આપણે દાળમાં મસાલો કરીશું તો એક ચમચી લાલ મરચું પાવડર એડ કરવું અડધી ચમચી ગરમ મસાલો એક ચમચી ધાણા જીરું પાવડર અડધી ચમચી હળદર સ્વાદ અનુસાર એક ચમચી મીઠું અને ઘરનો બનાવેલો તૈયાર કરેલો સંભાર મસાલો એક ચમચી એડ કરવો તેનાથી કન્સિસ્ટન્સી એકદમ સરસ આવે છે તથા દાળનો સ્વાદ પણ વધારશે હવે વઘાર કરવા માટે એક ચમચી તેલ ગરમ થાય એટલે તેમાં જીરું રાઈ અને લીલા મરચાં લીમડી એડ કરીશું ભાતની ઉપર લીલા ધાણા એડ કરી તૈયાર કરેલો વઘાર એડ કર દેવો આ રીતે આપણે જીરાવાળો ભાત તૈયાર કર્યો છે તમે જોઈ શકો છો કેટલો સરસ રાઈસ તૈયાર થયો છે હવે આપણે સંભારીઓ તૈયાર કરીશું તો કોબીજનો સંભારીઓ તૈયાર કરવા એક તપેલીમાં એક ચમચી તેલ અડધી ચમચી જીરું અડધી ચમચી રાઈ અડધી ચમચી હિંગ અને થોડી ઝીણી સમારેલી કોબીચને ધોઈને રાખેલી છે તેને એડ કરી દઈશું તેમાં થોડા કેપ્સિકમ પણ ઝીણા સમારીને એડ કર્યા છે અડધી ચમચી ગરમ મસાલો અડધી ચમચી જીરું પાવડર ચપટી હળદર અને સ્વાદ અનુસાર ચપટી મીઠું એડ કરીને મિક્સ કરી લઈએ બે મિનિટ માટે આ રીતે તેને ધીમી આંચ પર સાંતળતા રહીશું આપણે સંભારીઓ તૈયાર કરીએ છીએ જેને કચરો રાખવામાં આવે છે એટલે બહુ વધારે પડતું કૂક ન કરવું બસ બે મિનિટ આ રીતે સાંતળીને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને એક ડીશમાં કાઢી લઈશું લીલા ધાણાથી તેને ગાર્નિશ કરી લઈશું હવે દાળનો વઘાર કરવા માટે એક તપેલીમાં એક ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકીશું તેમાં એક ચમચી રાઈ થોડા લીલા મરચાં લીમડો મીઠો એડ કરીશું વન ફોર્થ ટેબલ સ્પૂન મેથી પાવડર અને વન ફોર્થ ટેબલ સ્પૂન હિંગ એડ કરી તરત અડધો કપ પાણી એડ કરીને ઢાંકી દેવું અડધી મિનિટ બાદ આપણે ખોલીને તેમાં દાળ એડ કરી દઈશું હવે ત્રણ ચાર મિનિટ માટે આપણે દાળને મીડિયમ ગેસ ઉપર કૂક થવા દઈશું તેમાં સ્વાદ અનુસાર એક બે ઇંચ જેટલો ગોળ એડ કરી દેવો જો તમને ખાટી મીઠી દાળ પસંદ હોય તો ગોળ થોડો વધારે એડ કરવો અને એ પ્રમાણે એક લીંબુનો રસ એડ કરી દેવો હવે બે ત્રણ ઊભરા આવ્યા બાદ દાળ તૈયાર થઈ ગઈ છે તો ગેસની ફ્લેમ બંધ કરીને ઉપર લીંબુ એડ કરી દઈશું અને લીલા દાણાથી ગાર્નિશ કરી દઈશું હવે સર્વિંગ પ્લેટમાં આપણે પિતૃપક્ષ નિમિત્તે બનાવેલું નૈવેદ્ય એક થાળીમાં કાઢીએ સૌથી પહેલાં આપણે ખીર કાઢીશું તેને કાજુ બદામ પિસ્તા અને કેસરથી ગાર્નિશ કરેલી છે દાળ એક વાટકીમાં કાઢીશું સંભાર્યો મસાલો કોબીચનો એડ કરીશું અને ભાત તૈયાર કર્યો છે તેને પણ એડ કરીશું સંભારીયા લીલા મરચાં એડ કરીશું સાથે મેથીના ગોટા મૂકીશું અને ઘિલોડા બટાકાનું શાક એકદમ સ્વાદિષ્ટ તૈયાર થયું છે સાથે પૂરી પણ મૂકીશું તો આ રીતે ઝટપટ શ્રાદ્ધની થાળી તમે ઘરે એકદમ સરળતાથી તૈયાર કરી શકો છો અહીંયા બધી ટિપ્સ અને સજેશનને તમે ફોલો કરતા રહેજો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો કોમેન્ટમાં લખીને મને જરૂર જણાવજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો આનાથી મને નવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળે છે ફરી મળીશું ત્યારે આ જ રીતે નવી નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો બાય થેન્ક યુ જય સ્વામિનારાયણ